सहजात्म स्वरूप परम गुरु जय प्रभु। तमारो प्रश्न छे आ छकाई जीव अंगे। जीव एक प्रकारे छे ते ए के चेतन, बधा जीवो चेतन द्रव्य छे। बे प्रकारे सिद्धना जीव अने संसारी जीव, एटले जीव बे प्रकारना थया। त्रण प्रकार, चार प्रकार, पांच प्रकार, छ प्रकार आवी रीते शास्त्रों में समझ माटे अलग अलग रीते वर्णन कर्या छे। संसारी जीवो मुख्यत्वे बे प्रकारना गणाय छे, स्थावर जीवो अने त्रस जीवो। जीवना त्रण प्रकार पण वर्णव्या छे, त्रण वेदनी रीते, स्त्री वेद, पुरुष वेद के नपुसंक वेद। जीवना चार प्रकार गणाव्या छे, देवगति, मनुष्य गति, तिर्यन गति ने नारकी गतिना जीवो। जीवना पांच प्रकार पण वर्णव्या छे, पांच इंद्रियो, एटले एक इंद्रिय होय तो फक्त स्पर्शेन्द्रियवाळा जीव शरीर छे। बे इंद्रिय जीवो स्पर्श साथे स्वाद पण छे, शरीर अने जीभ। त्रण इंद्रिय जीवो स्पर्श स्वाद अने ग्रहणेन्द्रिय एटले शरीर साथे जीभ अने नाक छे। चार इंद्रिय जीवो एटले स्पर्श स्वाद ग्रहणेन्द्रिय अने चक्षु इंद्रिय एटले शरीर साथे जीभ नाक अने आँख मळेला छे। पंचेन्द्रिय जीव एटले स्पर्श स्वाद ग्रहणेन्द्रिय चक्षु इंद्रिय अने साथे श्रोत्रेन्द्रिय એટલે શરીર સાથે નાક જીભ આંખ અને પાંચમી ઇન્દ્રિય કાન પણ છે। છ પ્રકારે એટલે શરીર હોય અને છકાયના જીવ ગણાય, એટલે પાંચ એક એક ઇન્દ્રિયવાળા અને છઠ્ઠા ત્રસ્કાય। આ રીતે કાયા ધરાવનાર બધા જીવો આવી ગયા, તેમાં પાંચ એકેન્દ્રિય જીવો એટલે પૃથ્વીકાય કે જે માટી, પથ્થર, મીઠું, લોઢું, તાંબુ, હીરા, શિલા ખાંડમાંથી નીકળે જે ચેત છે તે, અપકાય પાણી જ જેનું શરીર છે તે, વાયુકાય હવા જ જેનું શરીર છે તે, રે તેવું કાય અગ્નિ જ જેનું શરીર છે તે, અને વનસ્પતિ કાય કે જેનું શરીર વનસ્પતિ છે। આમાં બે ભાગ છે, સાધારણ એટલે એક શરીરમાં અનંત જીવો રહે તે, અને પ્રત્યેક વનસ્પતિ કાય એટલે એક શરીરમાં એક જીવ હોય તે। આ અંગે વિચાર કરતા જણાય કે ભીની માટી, કાચું પાણી, અગ્નિ, લીલી વનસ્પતિ અને પવન એટલે કે વીજળો નાખે, પંખો નાખે કે ઇલેક્ટ્રિક પંખો કરે કે એસીનો બ્લાસ્ટ, બધું ચેત જ થયું। આ રીતે આરોનું પાણી વૈજ્ઞાનિક રીતે ભલે જંતુ મુક્ત ગણાય, પણ આ પણ ઉકાળેલું નથી તેથી સ્પષ્ટ ચેતમાં જ આવે છે। બધી કચુંબર, કાકડી, મોગરી, કોબી, લીલા શાકભાજી, કોથમીર વગેરે રાંધ્યા નથી, આ ખાદ્ય પદાર્થ પણ ચેત જ થયા। કાચું દહીં અને રાયતા પણ ચેત થયું। પાક્કા અથાણામાં ફૂગ થઈ તે વનસ્પતિનો ભાગ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયો અને તે પણ ચેત વનસ્પતિ જ થઈ। આ બધું જે દિવસે લીલોતરીનો ત્યાગ હોય તેણે તો ખાસ લક્ષ્યમાં રાખવું જરૂરી છે, એટલે વ્રતમાં ભંગાણ ન પડે। આ પાંચ એકેન્દ્રિય થયા। છકાઈમાંથી પ્રથમ પાંચ પ્રકારના જીવો એકેન્દ્રિય, તે પાછા દરેકના બે ભેદો, સૂક્ષ્મ અને બાદર, આ બધા એકેન્દ્રિય જ છે। સૂક્ષ્મ જીવો કેવળી ભગવંતે તેમના જ્ઞાનમાં જોયા છે અને તે રીતે પ્રરૂપ્યા છે। બાદર સૂક્ષ્મ કરતાં કાંઈક વધારે જાડીકાયાવાળા, કેવળી જોવે, ક્વચિત સ્થૂળ આંખથી પણ અથવા એવા ઇલેક્ટ્રોનિક યંત્રથી પણ જોઈ શકાય છે। એકેન્દ્રિય જીવો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે, આપણી આસપાસ ઘેર, ઓફિસમાં, રસ્તે કે દુકાને બધે એકેન્દ્રિયના મળદા જ છે। આ એક ઇન્દ્રિયોને ગમે તેવા રૂપ રંગ કર્યા, ઘાટ ઘડ્યા, તેના આકાર ઘડ્યા તેથી જણાય નહીં, પણ વિચાર કરતાં આપણે ચારે તરફ એ રીતે એકેન્દ્રિયના મળદાઓથી ઘેરાયેલા છીએ। ભલે અત્યારે અચેત છે, લાકડાની ખુરશી એ મૂળમાં તો ઝાડ લીલોતરી જ હતું, કપડાં વગેરે મૂળ તો કપાસ જ હતું, દિવાલ, પથ્થર એ મૂળમાં તો પૃથ્વીમાંથી જ કાઢવામાં આવ્યા છે। જ્ઞાનીઓએ તેથી કરીને જ બહુ જ ઊંડું અંતર સંશોધન કરી વિવેકપૂર્વક ઓછામાં ઓછી જરૂરિયાતે જીવવાનો બોધ કર્યો છે, એટલે જીવ ઓછા પાપે જીવન નિર્ગમન કરી શકે। સ્થાવર અને ત્રસ જીવો ત્રસ નાડીમાં હોય, સૂક્ષ્મ સ્થાવર તો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલ છે। ત્રસ કઈ જીવો, જેઓનો ત્રાસ જણાય તે ત્રસ જીવો, વેદના અનુભવાય બીજા પણ જાણી શકે, તડકામાંથી છાયામાં આવે, છાયામાંથી તડકામાં આવે,
डर लगता भागे दौड़े उड़े चालवानी शक्ति वाला होय भय देखी त्रास पामता होय ते त्रस जीवो बे इंद्रिय जीवो त्रण इंद्रिय जीवो चार इंद्रिय जीवो पांच इंद्रिय जीवो बधा त्रस जीवो छे ते पण पाछा बे प्रकारना होय छे संघनी मन वाला अने असंघनी मन वगरना पांच इंद्रियों में पाछा बे प्रकार पड़े छे संघनी मन वाला अने असंघनी मन वगरना दरेक जीवना बे प्रकार गणाव्या छे पर्याप्त अने अपर्याप्त पर्याप्त एटले जे जे योनि में जेटली पर्याप्तिओ एटले योग्य साधनों मेळववा जोईए ते पामे ते अने अपर्याप्त एटले पर्याप्तिओ पूरी पाम्या विना ज आयुष्य पूरु करे मरण पामे आ पर्याप्ति शास्त्र में छ प्रकारनी वर्णवी छे आहार पर्याप्ति शरीर पर्याप्ति इंद्रिय पर्याप्ति श्वासोश्वास रूप पर्याप्ति भाषा पर्याप्ति और मन पर्याप्ति हवे तिर्यन जीवो स्थलचर होय जलचर होय अने खेचर पण होय मनुष्य जीवो कर्मभूमिना होय अकर्मभूमिना होय कर्मभूमिमां असी मसी खेती वगैरह होय आ पंदर क्षेत्रों छे अकर्मभूमिमां असी मसी खेती नथी कल्प वृक्षथी इच्छाओ पूरी थाय छे त्रीस क्षेत्रों छे अने अंतरद्वीपना आठ सत्ता छप्पन क्षेत्रों मळी आ बधा अकर्मभूमिना क्षेत्रों छे हवे त्रस पंचेन्द्रिय जीव नारकी होय नारकीने रहेवाना सात स्थळो छे रत्नप्रभा शर्करा प्रभा वाळू प्रभा पंख प्रभा धूम प्रभा तम प्रभा के तम प्रभा एवी रीते देवोना पण भांगा छे भवनपति देव व्यंतर वाणव्यंतर देव ज्योतिषक देव वैमानिक देव कल्पवासी अने अकल्पवासी देव समूर्चिम जीव एटले मळमांथी उत्पन्न थाय नर मादाना संयोग विना उत्पन्न थाय एवा तिर्यन समूर्चिम अने मनुष्य समूर्चिम होय छे मननी पर्याप्ति नथी स्थळचर जळचर खेचर आवा तिर्यंचमां अने मनुष्यमां पण आवा जन्मो ए रीते उपजे समूर्चिम जीव मननी पर्याप्ति रहितना स्थळचर जळचर खेचर तिर्यंच अने मनुष्य पण समूर्चिम होय शके आयुष्य फक्त अंतर्मुहूर्तनुं छे चौद प्रकारना मळ एटले विष्ठा मूत्र नाकनो मेल लोही पस परु वीर्य थूक परसेवो अने खाधा बादनो एठवाड़ो आ वगैरे स्थळोए समूर्चिम जीवो उत्पन्न थई जाय छे आ जाणवानो मुख्य हेतु ए के विवेकपूर्वक जीववाथी आ बधा जीवोने हिंसाना पापथी जीव पाछो वळी शके स्थळचर एटले पृथ्वी पर चालनारा पापथी पाछा वळी शकाय छे આ બધા જીવોની હિંસાથી પાપથી પાછા વળી શકાય છે અને જીવ વિવેકપૂર્વક ધર્મની આરાધના કરી શકે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ